પણ પુષ્પદન કે કમાલ કરીશ. અમારા ધોળકિયા ભાઈ સામે દિયા જે વિડીયો લઈને આવે છે, મને ઉતારી લેવા દો. આ મિરેકલ ભવિષ્યની અંદર આ સંઘની મૂડી બની જવાની છે. કોઈ માનસે દિવાળીની અંદર પુષ્પદંતમાં બેસવા માટે જગ્યા ન હોય એવું કોઈ કહે અને કોઈ ન માને તો લ્યો આ પ્રૂફ, આ પ્રૂફ બતાવવા માટે આ ચાવ્યા છે. રિયલમાં હું તમને થેન્ક્સ કહું છું, ધન્યવાદ આપું છું. વર્ષોથી જ્યાં તમારા પગ નથી ઉપડ્યા દિવાળીના દિવસોમાં, એ દિવસે આજે તમે બધું જ છોડીને ભલું હશે ચોપડા પૂજન આઘું પાછું કરીને, કહી દઉં ને અત્યારથી જ કે દોઢ વાગ્યા સુધી તો મુહૂર્ત છે જ નહીં, પછી ક્યારે છે એ મને ખબર નથી, પણ દોઢ વાગ્યા સુધી નથી એમ સમજી ના આવો. આજે તમે આવ્યા છો, આ પ્રભુનો મહિમા છે, આ મહાવીરનો મહિમા છે, મા બોધીનો નહીં સમજતા. આ મહાવીરનું કલ્યાણ થયું તો આપણને નિમિત્ત મળ્યું છે તો આજે આપણા નિર્વાણની વાતો કરી શકે છે. એ રાત્રે પાવાપુરીમાં ઘરે ઘરે દીવા પ્રગટ્યા છે. સૌને ખ્યાલ છે ભસ્મગ્રહની પીડા હવે શરૂ થવાની છે, માટે આ પીડાને દૂર કરવા નિરંકુશ મિથ્યાત્વી દેવો પ્રભુ વીરના અનુયાયીઓને કોઈ ઉપદ્રવ ન કરે અને મારી હટાવવા માટે, સાંભળજો, કાલે 14 હતી, રાતના શું કરી આવ્યા, કકડાટ કાઢી આવ્યા. મને એક ઠેકાણે કોકે કીધું હતું કે આ 14 રાતના વડા મૂકીને કકડાટ દૂર કરો છો, એના કરતા કોઈ ભિખારીને આપશો ને તો એનો કકડાટ દૂર થશે. પછી મેં એમ કીધું, વડા ભલે ન મૂકો પણ આ મોબાઈલ છે ને એ મૂકી આવો, બધાના કકડાટ દૂર થઈશ. મારું ચાલે તો 14 રાતના 4 વાગે 4 રસ્તા વચ્ચે તમારો મોબાઈલ મુકાવ્યો, આજ મોટો કકડાટ છે તમારો છે, આજુબાજુ વાળા માટે છે, જેને કરો છો એના માટે. આ કકડાટ ક્યાંથી શરૂ થયું ખબર છે? જો અહીંયાથી જ છે બધું. એ દિવસે આ ભસ્મગ્રહની પીડા દૂર કરવા માટે દેવો, મનુષ્યો અને ગાય આ ત્રણની પણ આરતી ઉતારી. પાવાપુરી નગરના નર નારીઓએ દેવની આરતી ઉતારી, મનુષ્યની આરતી ઉતારી ને ગાયની પણ આરતી ઉતારી, અને એટલે જ દીવા મેરૈયા કરવાનો રિવાજ ચાલુ થયો છે. આ બાજુ પ્રભુનો નિર્વાણ મહોત્સવ કરવા માટે સૌ નીચે આવે છે. ઇન્દ્ર મહારાજા પ્રભુની સામે ઉભા છે, જેમની આંખોમાંથી ક્યારેય આંસુ ન પડે એવા ઇન્દ્ર મહારાજા પણ બોર બોર આંસુ પાડી. પ્રભુ આપના જતા ગાઢ અંધકાર છવાઈ જશે, ઘોર અંધકારમાં પ્રગટેલો દીવો બુજાઈ જાય ને રાજભવનની જેવી હાલત થાય, આકાશના સૂર્યની આડે વાદળ આવી જાય ને જેવું અંધકાર થઈ જાય, ચંદ્ર ની આડે રાહુ આવે અને ચંદ્ર આવરાઈ જાય, કમળ વગરનું સરોવર, કલ્પવૃક્ષ વગરનું જંગલ જેમ સૂનું લાગે, તમારા વિના નાથ ક્યાંય ગમે ના, તમારા વિના નાથ ક્યાંય ગમે, મંદિર પધારો સ્વામી સલૂ. ઇન્દ્ર મહારાજાએ પણ જે ઘટના ઘટી છે ને સ્વીકારી, દેવતાઓને આદેશ કર્યો, ચલો પ્રભુનો હવે નિર્વાણ મહોત્સવ કરીએ, અને પ્રભુના દેહને દેવતાઓએ હાથમાં ઉચક્યો છે, મણિમય સિંહાસનની પીઠિકા પર બિરાજમાન કર્યું છે, એકદમ લાઈવ છે. તમે જો સાંભળો તમને એમ લાગે કે તમારી સમક્ષ પાવાપુરીની અંદર ઘટના ઘટી રહી છે. મણિમય સિંહાસનની ઉપર પ્રભુને બિરાજમાન કર્યો, વશીર ચંદન આદિ સુગંધી પદાર્થોથી શિર સમુદ્રના જળથી પ્રભુને સ્નાન કરાવ્યું, જાત જાતના ચંદનથી પ્રભુના દેહ પર વિલેપન કર્યું, નિર્મળ દુકુલ રેશમી વસ્ત્ર પહેરાવ્યા, એના ઉપર રત્નના અલંકાર, સુંદર મનોહર તાજા કલ્પવૃક્ષના પુષ્પની માળાઓથી પ્રભુના મસ્તકને મળી દીધું છે. ભગવાનની આગળ જાત જાતના ધૂપ પ્રગટાવી વાતાવરણને મગમગાય માન કર્યું છે, અને હવે ઇન્દ્ર મહારાજા જાણે પોતાના આંખની આંસુથી નવડાવતા ન હોય એમ અશ્રુ સભર નઈને
પ્રભુના શરીરને ઉઠાવ્યું છે, દેવ વિમાન જેવી સિબિકામાં પધરાવ્યું છે, અને પછી ખુદ ઇન્દ્રે પ્રભુની સિબિકા ઉઠાવી છે. દેવેન્દ્રોએ પ્રભુનો જય જયકાર બોલાવ્યો છે, જય જય નંદા, જય જય ભદ્દા. ચોતરફ ફૂલોની વૃષ્ટિ થાય છે, સુગંધી જળની વૃષ્ટિ થાય છે. પ્રભુની સિબિકા આગળ આગળ ચાલી રહી છે. દેવાંગનાઓ, અપ્સરાઓ, કિન્નરીઓ નૃત્ય કરે છે, વાજિંત્રોના નાદ વાગે છે, ગંધર્વ દેવો પ્રભુના ગુણોને યાદ કરી ગીતો ગાય છે. એમ કરતા 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 સૌ સિબિકાના પૂજન કરે છે. શ્રાવક અને શ્રાવિકાઓ પણ ભક્તિથી, શોકથી રડતા રડતા રાસડા લે છે, ગીતો ગાય છે. સૌના હૈયા આજે સૂના છે. અને એમ રાજમાર્ગ પરથી પસાર થતા થતા ઇન્દ્ર મહારાજાએ જે જગ્યા નક્કી કરી છે, નગરની બહાર નિર્જન ભૂભાગ ઉપર પ્રભુની સિબિકાને લેન્ડ કરવા.